જામનગરના સિક્કામાં થોડા દિવસ પહેલા એક કાર ચાલકે નશાની હાલતમાં બેફિકરાઈથી કાર ચલાવીને બાઇક ચાલકને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો, જેમાં ગંભીર ઈજા પહોંચતા બાઇક સવારને 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સિક્કા પોલીસ દ્વારા આરોપીને છાવડીને તેની સામે જરૂરી યોગ્ય પગલાં ન લેવાતા DYSPને આવેદનપત્ર આપીને ન્યાયિક તપાસ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જામનગર તાલુકાના સિક્કા ગામે ચારેક દિવસ પહેલાં દાવલસાપીની દરગાહથી આગળ આવેલ માધ્યમિક શાળા પાસે GJ10AC484-09 નંબરની સેન્ટ્રો કાર પૂર ઝડપે આવીને સિક્કામાં નાથ સિનેમા રોડ પર રહેતા અમીરભાઈ સાજણભાઈ પરમાર નામના 24 વર્ષીય ભરવાડ યુવક પોતાનું એક્ટિવા લઈને જતા હતા ત્યારે તેમને અડફેટે લઈને અકસ્માત નિપજાવી કાર ચાલક નાસી છૂટ્યો હતો અને ગંભીર ઈજા પહોંચતા બાઇક સવારને 108માં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા. નજરે જોનારામાંથી બે વ્યક્તિઓએ કારનો પીછો કરીને પકડી પાડી સિક્કા પોલીસ સ્ટેશનને લઈ જઈને સોંપી દીધો હતો. કાર ચાલકે દારૂનો નશો કરેલો હતો. તેનું નામ સંજય કુમાર સિંઘ અને તે સિક્કા ગામે આવેલ રિલાયન્સમાં નોકરી કરે છે તેવું માલુમ પડ્યું હતું. નશાની હાલતમાં હોવાથી તેનું મેડિકલ સમયસર કરવામાં આવ્યું ન હતું, જેના કારણે આરોપી ડ્રિંક્સ વિથ ડ્રાઈવની કલમ લગાડવામાં આવી નથી અને સિક્કા પોલીસ આરોપીને સાવરીને ફરિયાદી સામે આરોપી જેવું વલણ દાખવી રહી છે. તેવા આરોપસર જામનગર DYSP અજયસિંહ જાડેજાને આવેદનપત્ર આપીને યોગ્ય અને ન્યાયિક તપાસ કરવા અને જવાબદારો સામે પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી છે. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર. જી, મારું નામ ભરતભાઈ સાજણભાઈ પરમાર છે, રહેવાસી સિક્કા જૈન. મારા ભાઈનું એક્સિડન્ટ થયેલું હતું એ બાબતમાં અમે આવેદનપત્ર દેવા આવ્યા હતા, કેમકે એ ભાઈ જે આરોપી જે છે જેને ઠોકર મારેલી છે એ વ્યક્તિને અમે 12:30 વાગ્યાની આજુબાજુ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરેલો છે, છતાં એનું મેડિકલ 24 કલાક બાદ કરવામાં આવેલ છે. એને દારૂ ફૂલ પીધેલો હતો, જ્યારે અમે એને સુપ્રત કરેલો ત્યારે એકદમ એના મોઢામાંથી ને ગાડીમાંથી બધામાં વાસ આવતી હતી, ફૂલ પીધેલી હાલતમાં હતો. એટલે આમાં એના વિરુદ્ધ ગુનો, એકેય દારૂ પીધેલાનો ગુનો દાખલ નથી કર્યો અને અમે સિક્કા પોલીસ સ્ટેશનમાં બી એ જાણ વાત કરેલી હતી, છતાં ત્યાં અમારે ક્યાંય વાત સાંભળી નહોતી. એટલે મેં સાહેબ પાસે અરજી કરવા આવેલા હતા. સાહેબને જ રજૂઆત કરી. એક તો FIRમાં એ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં હોવા છતાં એ FIRમાં એ વ્યક્તિનું નામ નથી, બરાબર. અમને તો એનું નામ ખબર હતી નહીં, પણ પોલીસ સ્ટેશનમાં હતો તો અમને એની સાથે વાત કરવા આપીને એનું નામ અમને પૂછવાના આપ્યું અને નામ વગરની ફરિયાદ છે FIRમાં. માંગણી એ છે કે સાહેબને કે કાયદેસરની કાર્યવાહી કરે, જે ગુનેગાર છે એને વ્યવસ્થિત રીતના સજા આપે. અમારે બસ એ જ માંગણી છે કે ન્યાયિક તપાસ થાય.